अमदावादमां रियल एस्टेटमां छेतरपिंडीनी चर्चा चाली रही छे। एक ब्रोकर रूपया 20 करोड़थी वधुनी रकम लईने गुम थयानी चर्चा चाली रही छे। दलाल अशेष अग्रवाल गुम थवाने लईने जाणवा जोग फरियाद नोंधाई छे। शहेरना जाणीता बे बिल्डर्सना प्रोजेक्टमां आ ब्रोकर सक्रिय हतो। रोकाणકારોએ બિલ્ડરનો સંપર્ક કર્યો, ચેકના નાણાં બિલ્ડરોને મળ્યા હતા। રોકડ વ્યવહારોની જવાબદારી લેવા બિલ્ડર્સ તૈયાર નથી। નીચા ભાવે પ્રોપર્ટી બુક કરાવીને ઊંચા ભાવે બ્રોકર વેચતો હતો। ગ્રાહકો નાણાકીય વ્યવહારો બિલ્ડર સાથે જ કરે તેવી વીટીવી ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે। આવા કોઈ પણ બ્રોકર ઉપર વિશ્વાસ ન કરવો। संवाददाता पराग दवे लाइव जोड़ाई गया। पराग, अमदावाद में रियल एस्टेट में छेतरपिंडी अत्यारे चर्चा चाली रही है। एक जानकारी मिली रही है कि एक ब्रोकर रूपया 20 करोड़ थी वधुनी रकम लईने गुम थई गयो छे। केटलाय रूपया चाऊ थई गया छे, शुं छे मामलो? જે અંકુર, અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રને હચમચાવી દેતી આ ઘટના સામે આવી છે। કારણ કે અમદાવાદનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક પ્રકારે ડિસિપ્લિન ગણાય છે, અહીં કૌભાંડની ઘટનાઓ મોટા ભાગે સામે આવતી નથી। જ્યારે રેરાનો કાયદો અમલમાં આવ્યો ત્યારે પણ અહીંના બિલ્ડરોએ દાવો કર્યો હતો કે અમદાવાદ જેવા શહેરને રેરા જેવા કાયદાની આવશ્યકતા નથી, કારણ કે અહીં બિલ્ડરો પોતાનું કમિટમેન્ટ પૂરું કરતા હોય છે। અહીં બ્રોકર્સ પણ યોગ્ય રીતે કામ કરતા હોવાના અત્યાર સુધી અનેક દાખલા મળતા હતા। પરંતુ આજે જે ઘટના સામે આવી છે તેમાં એક બ્રોકર કે જે સાઉથ બોપલ વિસ્તારમાં મોટા પાયે ડીલ કરતા હતા, અશેષ અગ્રવાલ નામ છે આ બ્રોકરનું, અને તેમની સાથે એક પાર્ટનર પણ હતા બીજા, પરંતુ તે હાજર છે। પરંતુ અશેષ અગ્રવાલ હાલમાં ગુમ થયા હોવાની એક ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે તેમના ફેમિલી દ્વારા। સમગ્ર મામલો એ પ્રકારે પ્રકાશમાં આવ્યો છે કે શહેરના બે પ્રતિષ્ઠિત બિલ્ડરોના પ્રોજેક્ટમાં આ બ્રોકર દ્વારા રોકાણકારોને રોકાણ કરવામાં આવતું હતું। એટલે જ્યારે પ્રોજેક્ટ લોન્ચ થાય ત્યારે આ બ્રોકર તેમાં સર્ટેન પ્રોપર્ટી અગાઉથી બુક કરાવતા હતા પોતાના નામે કે આ મકાનો વેચવાની જવાબદારી મારી રહેશે કે આ કોમર્શિયલ પ્રોપર્ટી। ત્યારબાદ તેઓ રોકાણકારોનો સંપર્ક કરતા હતા, ગ્રાહકોનો સંપર્ક કરતા હતા અને તેમને વધારે ઊંચા ભાવે આ પ્રોપર્ટી વેચાણ કરતા હતા। તેમાં જે કોઈ રોકડ રકમ આવે તે ગ્રાહકો સીધા બ્રોકરને આપતા હતા, જ્યારે ચેક જે કહેવાય તે બિલ્ડરના નામનો આપવામાં આવતો હતો। આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ જ્યારે બ્રોકરનો સંપર્ક થઈ શકતો નહોતો ત્યારે રોકાણકારોએ બિલ્ડરની ઓફિસમાં ગઈકાલે સંપર્ક કર્યો હતો। શહેરના આ બંને બિલ્ડરો પ્રતિષ્ઠિત છે, ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં સક્રિય છે અને તેમણે રોકાણકારોને જણાવ્યું છે કે જે પણ ચેકની એન્ટ્રી છે તે તમામ નાણાંની જવાબદારી લેવા માટે તેઓ તૈયાર છે, પરંતુ જે ડાયરીના આધારે જે વ્યવહારો થતા હતા જેમાં રોકડ ટ્રાન્ઝેક્શન થતા હતા તેની જવાબદારી લેવા માટે સ્વાભાવિક રીતે કોઈ બિલ્ડરો પણ હાલમાં તૈયાર નથી। આથી રોકાણકારોના લગભગ રૂપિયા 20 કરોડથી વધુ આ સ્કેમમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે અને રોકાણકારો હાલમાં તેમની વચ્ચે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે, તેઓ બિલ્ડરોનો પણ સંપર્ક કરી રહ્યા છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે વિશે પણ હાલમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે। પરંતુ ગ્રાહકોએ હંમેશા એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, આ ઘટનાના આધારે વીટીવી ન્યૂઝ દર્શકોને અપીલ કરવા માંગે છે કે કોઈ પણ પ્રોપર્ટી લેતી વખતે જે નાણાકીય વ્યવહાર છે તે ડાયરેક્ટ બિલ્ડર સાથે જ કરવો જોઈએ, બ્રોકરને બ્રોકરેજ આપવી જોઈએ અથવા તો તેમનું કન્સલ્ટિંગ ફી આપવી જોઈએ। પરંતુ નાણાકીય વ્યવહાર જ્યારે ગ્રાહકો અને બ્રોકર વચ્ચે થાય છે ત્યારે આ પ્રકારના સ્કેમ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે। અમદાવાદમાં પ્રથમ વખત આ પ્રકારનું કોઈ રિયલ એસ્ટેટમાં સ્કેમ સામે આવી રહ્યું છે તાજેતરના વર્ષોમાં, પરંતુ તેણે સમગ્ર ક્ષેત્રને હચમચાવી દીધું છે। બે દિવસથી સતત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે અને કઈ રીતે જે રોકાણકારોએ પ્રોપર્ટી મેળવવાના સપના સાથે પોતાનું મકાન કે પોતાની દુકાન કે પોતાની ઓફિસ કરવાના સપના સાથે આ પ્રોપર્ટી ખરીદી અને તેના નાણાં ચૂકવ્યા હોય તેનું હવે શું થશે તે માટે એક ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જી અંકુર, બિલકુલ પરાગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।